वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमः श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री घनश्याम महाराज नी जय हरि कृष्ण महाराज नी जय श्री स्वामी नारायण भगवान नी जय कथा सांभळता सर्वे भक्तोने जय श्री स्वामीनारायण सद्गुरु श्री निष्कुळानंद स्वामी भक्त चिंतामणी अंतर्गत परचा प्रकरण એમાં પ્રકરણ 132માં જીવુબાનો પરચો વર્ણવે છે. નાનપણથી જે જીવુબા ભગવાનના પ્રેમી ભક્ત હતા, ભગવાનના અનાદિ મુક્ત જ હતા, અને એમની જે અનન્ય ભગવાન પ્રત્યેની નિષ્ઠા, ભગવાન ભજવાની ઈચ્છા, તે થકી એમના પિતા એભલબાપુ એ રીત એમને નથી ગમતી. માટે એભલબાપુ જીવુબાને કહે છે કે તમે આ બાળપણમાં શું માંડ્યું છે? અત્યારે તમારે જ્યારે ભોગ ભોગવવાની ઉંમર છે ત્યારે તમે ભગવાનને ભજવા શા માટે નીકળી ગયા છો? ભગવાન સિવાય બીજું કંઈ દેખાતું જ નથી. ત્યારે જીવુબા સામેથી એમના પિતાને ઉપદેશ આપે છે કે હે પિતા, દેહનો તો કોઈ ક્યારે અંત થશે એ કાંઈ નક્કી જ નથી, અને ભગવાન અત્યારે ભજી લેવા માટે જીવુબા એવો જ્યારે ઉપદેશ આપે છે એભલબાપુને, ત્યારે એભલબાપુ પોતે વિચારવા માંડે છે કે જીવુબા આખો દિવસ ભક્તિ તો કરે છે, પણ એવું તો એમને શું અંતરથી મળે છે? એવું તો ભગવાન એમને શું પરચો પૂરે છે કે આવી રીતની ભક્તિ એમનામાં ઉદય થઈ છે? અને એ પ્રસંગ આગળ વર્ણવતા નિષ્કુળાનંદ સ્વામી કહે છે, જ્યારે દેખું અલૌકિક કાંઈ ત્યારે મનાય અંતરમાંઈ એમ કરતા વિત્યા કાંઈ દન પરચો પામવાઈ ઈચ્છા છે મન પડી સાંજને કરી આરતી જીવુબાએ ભાવે શુવતી પછી દૂધ કટોરો ભરીને આપ્યો હે તે શુપીવા હરીને. જીવુબાએ એભલબાપુને ઉપદેશ આપ્યો છે કે આજે આપણું દેહ છે ક્યારે નાશ પામશે કંઈ નક્કી જ નથી. જેમ કાચો ઘડો હોય, હજી પાક્યો ના હોય ને, તેને તમે જેમ પડી જાય ને તરત ફૂટી જાય, એવો આ દેહ છે ને ક્યારે કાળ આવશે એનું કાંઈ નક્કી નથી. માટે અત્યારે મારે પ્રભુ ભજવાની અંતરમાં ઈચ્છા છે. અને એવું સાંભળીને એભલબાપુને થોડો તો અહેસાસ થયો છે કે ભગવાન ભજી લેવા જોઈએ, પરંતુ એમના મનમાં હજી એક ઈચ્છા રહ્યા કરે છે. એમને એમ થાય છે કે આ ભગવાન જે જીવુભાઈ પૂજે છે એ કંઈક પરચો દેખાવે એમનામાં, હું કંઈક અલૌકિક આશ્ચર્યને જ્યારે ભાડું ત્યારે જ મને જીવુબાઈ જે વાત કહે છે એ સત્ય મનાય, અને જીવુબાનું આ જે વર્તન છે તે યોગ્ય છે ત્યારે જ મને મનાય કે એમના ભગવાન કંઈક એમને પરચો પૂરે. અને ભગવાન થકી પરચો પામવાની એભલબાપુને ઈચ્છા થઈ છે. જીવુબાને તેવો કોઈ મનમાં સંકલ્પ જ નથી કે ભગવાન મને પરચો પૂરે તો જ ભગવાન, કે ભગવાન પરચો ન પૂરે તો ભગવાન નહીં. જીવુબાને એવો કોઈ રીતનો અંતરમાં સંકલ્પ જ નથી. અને એ તો ભગવાનના ભક્ત છે, અને જેમ ભગવાનનો ભક્ત ભગવાનને ભજવાની પોતાની જે ટેક છે એ કોઈ રીતે ટેક મૂકતો નથી, એમ જીવુબા પણ પોતાની જ્યારે ટેક નથી મૂકતા અને ભગવાનની પૂજા દરરોજ સાંજ સવાર કરતા રહે છે, ત્યારે ભગવાનને સ્વયં પ્રગટ થઈને ભક્તની લાજ રાખવા માટે કંઈક કાર્ય કરવું પડે છે. જેમ માછલી છે, માછલીનું જીવન કેવળ ને કેવળ પાણી છે, પાણીમાંથી બહાર આવે તો એ તરત તડફવા મળે છે, એવો જે માછલી જેવા જે ભગવાનના ભક્ત છે એમની માટે ભગવાન સદૈવ હાજર છે.
પરંતુ જે દેડકા જેવા ભક્ત છે કે બહાર પણ રહી શકે ને પાણીમાં પણ રહી શકે, ભગવાનમાં પણ એની વૃત્તિ, જ્યારે ભગવાનનું ભજન કરતો હોય ત્યારે ભગવાનમાં વૃત્તિ રાખે અને બહાર જ્યારે આવે ત્યારે જગતમય થઈ જાય, એવા જે ભગવાનના ભક્ત છે એની માટે ભગવાન સમગ્રપણે એમનું પોતાનું ઐશ્વર્ય દેખાડવા માટે તૈયાર નથી થતા. પરંતુ જીવુભાઈ તો એવા ભક્ત નથી, તો અનન્ય ભાવે ભગવાનની શરણાગતિ એમને સ્વીકારી છે, ભગવાનની ભક્તિ કરે છે અને એવી રીતે અનન્ય ભાવે ભગવાનને ભજે છે ત્યારે ભગવાન સ્વયં એમની લાજ રાખવા માટે એક પરચો પૂરવા તૈયાર થયા છે. એક દિવસ જીવુભાઈ ભગવાનની પૂજા કરી રહ્યા હતા અને ભગવાનને કટોરામાં દૂધ ધરાવ્યું છે અને મહારાજને વિનંતી કરે છે કે હે મહારાજ, તમે આ દૂધ સ્વીકારો. ત્યાર પછી શું ભગવાન કરે છે, નિષ્કુળાનંદ સ્વામી લખે છે, પછી બાળ મુકુંદ મહારાજે પીધું દૂધ જન હેત કાજે, જોઈ સહુ જન આશ્ચર્ય પામ્યા, શીશ જીવો બાને પાય નામ્યા, તાતને ન ગમ તુ લગાર તે પણ નમ્યા છે વારમવાર, ધન્ય બાઈ તમારી ભગતિ ઘેલાઈ મામે ન જાણી ગતિ. જીવુભાઈએ જ્યારે પ્રેમે કરીને ભગવાનને દૂધનો કટોરો ધર્યો છે ત્યારે ભગવાન સ્વયં પ્રગટ થઈને દૂધ પીવે છે અને દૂધ પીને જે વાડકો છે તે એભલ બાપુ ત્યાં બાજુમાં ઊભા ઊભા જોવે છે. એમના પગમાં મહારાજ સીધો ત્યાં એ કટોરો ફેંકે છે અને તરત ત્યાં ને ત્યાં જેભલ બાપુના સર્વે સંશય ટળી ગયા છે ને જોઈને આશ્ચર્ય પામે છે કે જીવુભાઈ જે ભગવાનને ભજે છે ખરેખર ભગવાન છે જ અને ભગવાન એમના ભક્તની લાજ રાખે જ છે જ, એવો એભલ બાપુને અંતરથી એક દ્રઢ અહેસાસ થયો છે. અને ભક્તનું જીવન તો વાસ્તવિક ખરેખર એના ભગવાન પ્રત્યેની જે નિષ્ઠા છે એ ખરેખર એવી જ હોય કે ગમે તેઓ પાપી જીવ હોય, ગમે તેઓ કુસંગી જીવ હોય અને ગમે તેઓ મોડી વાત કરનારો જીવ હોય તો પણ એ ભક્તનું જ્યારે જીવન જોવે છે, એની ભગવાન પ્રત્યેનો પ્રેમ જોવે છે, ભગવાનની ભક્તિએ જ્યારે જોવે છે ત્યારે એના હૃદયમાં એક વાર તો ચોક્કસ એમ મનાઈ જ જાય છે કે આ ભગવાનને ભજવાની વાત તો ખરેખર સાચી જ છે. અને અહીંયા જીવુબાનો પ્રેમ જોઈને એભલ બાપુને એવો જ કંઈક હૃદયમાંથી અવાજ આવે છે. અને આ પ્રસંગ જીવુબાઈને કેટલા સમય પહેલાં થયો એ વાત તો પાકી જ છે, નિષ્કુળાનંદ સ્વામીએ લખી છે માટે. પરંતુ પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં પણ આવો ને આવો જ કંઈક આશ્ચર્ય સર્જાયું છે. પૂજ્યપાદ ગુરુજી ઘણા વર્ષો પહેલાં આફ્રિકામાં નાઇરોબીમાં વિચરણ કરી રહ્યા હતા અને ત્યાં કચ્છી ભક્તો તો પ્રેમી હોય માટે પૂજ્યપાદ ગુરુજીના ઠાકોરજી ત્યાં હતા જોડે મુક્તાનંદ સ્વામી સેવિત. તો એ ભક્તોએ કીધું કે આજે ઠાકોરજી મહારાજ છે તેમની પૂજા કરીને અમને એવો ભાવ છે કે અમારું દૂધ ઠાકોરજી મહારાજ પીવે. તો પૂજ્યપાદ ગુરુજીને તો ઠાકોરજીમાં પ્રગટ ભાવ. પૂજ્યપાદ ગુરુજીએ સૌ ભક્તોને કીધું કે તમે દૂધ તૈયાર કરો, હું ઠાકોરજીને વિનંતી કરીશ એટલે ઠાકોરજી ચોક્કસ દૂધ સ્વીકારશે જ, તમારો પ્રેમ છે તમારો ભાવ છે માટે ઠાકોરજી ચોક્કસ આ દૂધ પીશે. અને એવું જ્યારે પૂજ્યપાદ ગુરુજીએ કીધું ને ભક્તો દૂધ તૈયાર કરીને લાવ્યા અને ઠાકોરજીને દૂધ ધરાવ્યું અને ચમચીએ ચમચીએ પૂજ્યપાદ ગુરુજી પીવડાવે ત્યારે તો ઠાકોરજી દૂધ પીવે જ, પરંતુ જે જે ભક્તો ત્યાં હતા એ પણ ચમચીએ ચમચીએ દૂધ પીવડાવે તો મહારાજ એ દૂધ પીવે માટે આપણાને સહેજ એવી દેખાય કે જેવી મોટીબાની જેવી જીવુબાની પ્રેમ લક્ષણા ભક્તિ હતી એવી ને એવી જ પ્રેમ લક્ષણા ભક્તિ પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં, અને તે માટે જ મહારાજ એમની સાથે સદૈવ પ્રગટ રહેતા હોય છે. આવી રીતે જીવુબાઈની ભક્તિ જોઈને એભલ બાપુ પણ હાર પામી ગયા છે. તે કહે છે કે હે બાઈ, હે પુત્રી, તમારી ભક્તિ ધન્ય છે અને મારાના મદમાં મારા ઘેલાઈમાં મેં તમારી જે આ ભક્તિ છે તમારું ઐશ્વર્ય છે તમારું ભક્તપણું છે હું જાણી ન શક્યો. અને આગળ પણ એભલ બાપુ જીવુબાને કહે છે, તમે નહી મનુષ્ય મે જાણ્યું છો દેવતાયા જ પરમાણ્યું, તમે લીધો આહી અવતાર
મારા પુણ્ય તનો નહીં પાર, એમ જીવુ બાને જગદીશ, આપે હરિ પર ચાહમેશ, હોય હરિ સોય કોશ માથે, પણ દેખાય સદાય સાથે, નિરાવરણ દ્રષ્ટિ નિરધાર, બીજા પર ચાતણો નહીં પાર, જાણે બીજાના અંતરની આપ, તે તો મહારાજનો પરતાપ. નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે એવા જે પ્રેમી ભક્ત જીવુબા છે, તેમની ભક્તિથી ભગવાન એમને એવા વશ હતા કે હંમેશા એમને પરચા પૂરતા જ રહેતા, અને ભગવાનની ભક્તિ કરીને જીવુબાઈ એવું સામર્થ્ય પામ્યા હતા, સ્વયં એવું સામર્થ્ય પામ્યા હતા કે મહારાજ ભલે ને 100 ગાંવ દૂર કેમ ના હોય, જીવુબા ગઢપુરમાં બેઠા હોય ને મહારાજ છેક વડતાલમાં કેમ ના હોય, અને મહારાજ વડતાલમાં જે જે લીલા કરે તે જીવુબાઈ સ્વયં ગઢપુરમાં રહીને જોઈ શકતા, કે મહારાજે આજે શું જમ્યા થાળમાં, મહારાજ કોની સાથે કેવી વાતો કરી, મહારાજે કેવા વસ્ત્ર ધારણ કર્યા, એ સર્વે જીવુબાઈ ગઢપુરમાં રહીને જોઈ શકે એવી એમને સામર્થ્ય મહારાજના પ્રતાપ થકી પ્રાપ્ત થઈ છે. અને પોતે નિરાવરણ દ્રષ્ટિથી યુક્ત થયા છે, 100 ગાંવ દૂર કોઈ વાત થતી હોય તે પણ જોઈ શકે, અને બીજાના અંતરની જે વાત હોય તે પણ જીવુબાઈ જાણી શકતા, માટે એવા જીવુબાઈ સામર્થ્યને પામ્યા એ કેવળ ને કેવળ મહારાજના પ્રતાપ થકી પામ્યા છે. નિષ્કુળાનંદ સ્વામી અહીંયા લખે છે કે જીવુબાઈમાં જે કાંઈ આશ્ચર્ય દેખાય છે એ તો મહારાજની સામર્થ્ય થકી, મહારાજના પ્રતાપ થકી છે. હવે જીવુબાઈ જે ભગવાનના મુક્ત છે, જે ભગવાન સિવાય જેમને ક્યાંય પ્રીતિ નથી, કેવા સમર્થ છે, છતાં પણ એમનામાં જો ભગવાનના પ્રતાપ સિવાય કોઈ સદગુણ સંભવે જ નહીં, તો આપણા જેવા જે સામાન્ય જીવ હોય, જે હજી મુમુક્ષુ જીવ હોય ને મોક્ષના માર્ગે હજી ચાલતા હોય, એમનામાં જે કાંઈ દેખાતું હોય, જે કાંઈ સારું દેખાતું હોય, કોઈ ગમે તેટલા વખાણ કરે, છતાં પણ એ સર્વે ભગવાન અને સદગુરુના પ્રતાપ થકી છે, એ વાતને અતિ દ્રઢ રાખવી જોઈએ. એવી રીતે અહીંયા જીવુબાઈનો જે મહારાજે પરચો પૂર્યો એ નિષ્કુળાનંદ સ્વામીએ વર્ણવ્યો, અને આગળ રાજભાઈની જે વાત છે એ સ્વામી વર્ણવે છે. હવે રાજભાઈની જે રીત, કહુ પવિત્ર યતિ પુનીત, મળ્યા જે દીના શ્રી મહારાજ, તજી તે દી થકી લોકલાજ. નિષ્કુળાનંદ સ્વામી આગળ હવે વાક્યા દેશના વાક્યા ગામના રાજભાઈ હતા તેમનું ચરિત્ર વર્ણવે છે. મહારાજના અનન્ય ભક્ત હતા રાજભાઈ, અને એ કેવા હતા તો પવિત્ર, અતિ પુનિત હતા, અને એમને સંસારમાં પડવું જ નથી એવો દ્રઢ નિર્ધાર હતો. આખો સંસાર જાણે સળગતી અગ્નિ હોય ને તેમાં કોઈ વ્યક્તિને પોતાનો હાથ પણ અડાડવો ગમે નહીં, એમ રાજભાઈને સંસાર સળગતો લાગતો, અને એમને દ્રઢ નિશ્ચય કરી રાખ્યો હતો કે આ દેહ કરીને, આ દેહનું દમન કરીને, વ્રત ઉપવાસ કરીને ભગવાનને ભજી લેવા છે. અને રાજભાઈએ તો એવો પણ નિર્ધાર કર્યો હતો કે મારે લગ્ન નથી જ કરવા, પરંતુ પોતાના માતા પિતા હતા એમને જ્યારે વાતની જાણ થઈ ત્યારે એમને વિચાર્યું કે આ તો બાળક છે અને પુત્રી છે, માટે પુત્રી તો પારકું ઘરેણું કહેવાય, અને પારકું ઘરેણું પોતાને ઘેર જેમ શોભે નહીં એમ પુત્રી પણ સાસરિયામાં જ શોભે, એવું જાણીને એમના માતા પિતાએ એમની સગાઈ કરાવી દીધી છે. અને એ જમાનામાં એમ હતું કે જે દીકરા દીકરી હોય એમને ખબર ના પડે એવી રીતે પણ માતા પિતા સગાઈ કરાવી શકતા, માટે એવી રીતે જ્યારે રાજભાઈની સગાઈ થઈ છે અને પછી એમના માતા છે એ રાજભાઈને કહેવા આવે છે કે રાજુ તારી સગાઈ થઈ ગઈ છે, હાલો આ તમારી ચૂંદડી, આ તમારા ઘરેણા, આ સર્વે તમે સ્વીકારો. અને રાજભાઈ જેમને અંતરમાં એક ભગવાનને જ ભજવાની ઈચ્છા છે તેમને જ્યારે આ જોયું
કે માતા મારી માટે ચુંદડી લાવ્યા છે અને મને જાણ ન થાય એવી રીતે એમને મારી સગાઈ કરી દીધી છે, મારો રિશ્તો એમને નક્કી કર્યો છે, એવું જ્યારે રાજબાઈને ખબર પડી ત્યારે ક્રોધિત થયા છે. અને ક્રોધિત થઈને એમને માતા સામે લાલ આંખોએ જોઈને કહ્યું છે કે માતા બળે તારી ચુંદડી, મારે નથી જોઈતી, મારે તો ભગવાનને ભજવા છે માટે બળે તારી ચુંદડી. અને જાણે સાક્ષાત જોગમાયા પ્રગટ ન થયા હોય એવી રીતે રાજબાઈના એ વચન થકી જે ચુંદડી માતા લાવ્યા હતા તે ત્યાં ને ત્યાં સળગવા માંડી. એવો એમનો પ્રતાપ હતો ને એવી એમની ટેક હતી. ત્યારે પરિવારે ઘણા પ્રયત્નો કર્યા છે એમને સમજાવવાના કે આ તમારી નાની ઉંમરમાં આવું બધું તમને શોભે નહીં, તમારે અત્યારે ભગવાન ભજવા છે તો ભગવાનને તો ચોક્કસ ભજો પણ સંસારમાં રહીને ભજો, તમે અત્યારથી આવી રીતે સાધુ જેવું જીવન જીવો એ તમારી માટે યોગ્ય નથી. એવું જ્યારે પરિવારે એમને વાત સર્વે સમજાવી છે તો પણ રાજભાઈ તો એમની ટેક મૂકતા જ નથી, એમને તો એક ભગવાનને જ ભજવાની અંતરમાં ઈચ્છા રહે છે. અને એવું ઘણા પ્રયત્નો કર્યા છતાં પણ નિષ્ફળ જતાં એ પરિવારે જાણ્યું કે હવે આનું સમાધાન તો એક ભગવાન જ કરાવી શકશે. માટે ભગવાન પાસે જઈને શ્રીજી મહારાજ પાસે જઈને પ્રાર્થના કરે છે કે હે મહારાજ, તમે રાજભાઈને કંઈક સમજાવો કે આ નાનપણમાં અત્યારથી આ સાધુ જેવું જીવન જીવે છે, કાંઈ જમતા નથી, ગળ્યું ચીકનું ઘી ગોળ તેલ ઇત્યાદિ કાંઈ જમતા નથી, કેવળ ને કેવળ તમારા ભજનમાં જ આખો દિવસ નભાવે છે. અને એવું જ નહીં પણ એમને સંસાર માંડવો એવી ઈચ્છા પણ અંતરમાં નથી રહેતી, માટે અમારે હવે શું કરવું, તમે જ એમને કંઈક સમજાવો. અને મહારાજે પરિવારનો સાચો ભાવ જાણ્યો છે કે ભક્તિમાં વિઘ્ન નથી પાડવા માંડતા, પરંતુ રાજભાઈનો સંસાર કેવી રીતે સારી રીતે ચાલે એવો જ વિચાર છે પરિવારને. એવું જાણીને ભગવાને કીધું છે કે તમે શાંતિથી ઘરે જાઓ, હું રાજભાઈને વાત કરીશ. પછી મહારાજે રાજભાઈને શું કહીને મોકલાવ્યું તે અહીંયા નિષ્કુળાનંદ સ્વામી લખે છે. તેને મહારાજે મોકલાવ્યો કાવી, ભક્તિ તમારી મુજને ભાવી, પણ માનવો એક વચન, પરણી ભજવા શ્રી ભગવન, માનો આજ્ઞાય મારી આવાર, નહીં તો થાશો સત સંગ બાર. એવો આવ્યો બાઈને વચન, તેને પીડા પામ્યા તન મન. પરિવારના જનોએ જ્યારે ભગવાનને પ્રાર્થના કરી છે ત્યારે ભગવાનને સ્વયં એ ભક્તની ટેક મુકાવવા માટે કંઈક યુક્તિ વિચારવી પડી છે. અને ભગવાને રાજભાઈને કહીને મોકલાવ્યું કે હે રાજભાઈ, તમારી ભક્તિ મને હૃદયમાં ખૂબ ભાવી ગઈ છે, તમે જે કરો છો તે સાચો જ મારે છે, પરંતુ મારી તમને એક વિનંતી છે કે તમે આ મારું વચન માનો. તમારે અત્યારે પરણીને ભગવાન ભજવાના છે, પરંતુ કુંવારા રહીને ભગવાન ભજવાના છે એવું નથી કરવાનું તમારે. અને આ જો તમે મારું વચન છે કે પરણીને ભગવાન ભજો એ મારું વચન જો તમે નહીં માનો તો હું તમને સત્સંગ બહાર કરી દઈશ, મારાને તમારો કોઈ નાતો જ નહીં રહે. એવું ભગવાનના જ્યારે વચન રાજભાઈએ સાંભળ્યા છે ત્યારે એમના હૃદયમાં ઉભય ભાવનું જાણે વલોણું થયું હોય એવું એવી પરિસ્થિતિ એમની સર્જાની છે. એક બાજુ સંસાર થકી ઉદાસ છે, એમને આખો સંસાર સળગતો દેખાય છે, કાદવમાં પગ નાખવો કીચડમાં પગ નાખવો એવો એમને આખો સંસાર જણાય છે. અને એક બાજુ ભગવાનની આજ્ઞા છે અને જો આજ્ઞા ન પાડે તો ભગવાન કુરાજી થાય ને ભગવાન એમને સંસારમાં રહેવાની ભગવાનની આજ્ઞા છે એ જો ન પાડે તો ભગવાન એમને સત્સંગની બહાર કરી દે. માટે હૃદય પર પથ્થર મૂકીને પણ રાજભાઈ ભગવાનની આજ્ઞા પાડવા તૈયાર થયા છે. અને રાજભાઈ પરણીને સાસરે આવ્યા છે. પછી આગળ નિષ્કુળાનંદ સ્વામી લખે છે, પછી માત તાત કુડે મળી, કર્યો વિવાહ બાઈનો વડી, પરણા વિસાસરે વડાવ્યા, બાઈ સાસરાને ગામ આવ્યા.
પછી પોતાના માતા પિતા હતા એ તો રાજભાઈ પરણીને પરણવા માટે સંમતિ દર્શાવે છે એવું જાણીને તે અતિશય રાજી થયા છે અને રાજભાઈનો તરત વિવાહ કરી દીધો છે, જાણીને કે જો અત્યારે વિવાહ નહીં કરીએ તો રાજભાઈનો સંકલ્પ ક્યારે ફરી જાય એનું કંઈ નક્કી નથી, એમ જાણીને તરત એમના લગ્ન કરાવ્યા છે અને એમને સાસરે વડાવ્યા છે. અને રાજભાઈ સાસરાને ગામ આવે છે, છતાં પણ જેમ કોઈ પુરુષ ગાડી ચલાવતો હોય ને બાજુમાં કોઈ બેઠો છે એની જોડે વાતો કરતો રહે, છતાં પણ એની નજર તો સામે રસ્તામાં શું આવે છે, ક્યાં જગ્યાએ એને મોડ લેવાનો છે એવું એને સતત અનુસંધાન રહે છે. એમ રાજભા પતિને પરણીને સાસરે આવ્યા છે, છતાં પણ એમના મનની વૃત્તિ તો સંસારમાં રહ્યા થકા પણ ભગવાનને કેમ રાજી કરવા, ભગવાનને કેમ હું વધુને વધુ ભજી શકું એવી જેમની વૃત્તિ રહે છે. અને આવા જે ભક્તો છે એમની કીર્તિ મહારાજ સ્વયં વચનામૃતમાં ગાય છે. મહારાજ અંત્યના 11મા વચનામૃતમાં કહે છે કે એવા જે ભગવાનના મોટા ભક્ત છે તે તો જાણપણા રૂપ દરવાજે રહીને ભગવાનની ભક્તિ કરે છે. જાણપણા રૂપ દરવાજે એનો મતલબ એવો કે પોતે ગમે તે ક્રિયા કરતા હોય તો પણ એમની એક વૃત્તિ તો ભગવાનમાં જ રહે છે. જેમ ગુણાતીતાન સ્વામી કીધું કે માછલી જેમ જળમાં રહે છે, હાલે છે, સર્વે ક્રિયાઓ ત્યાં જ કરે છે, તેમ જે ભગવાનના ખરેખરા ભક્ત છે રાજભાઈ જેવા, એવા જે ભગવાનના ભક્ત છે તે તો ભગવાનની મૂર્તિમાં રહ્યા થકા જ સર્વ ક્રિયા કરતા હોય, એવું રાજભાઈનું જીવન સાસરે ગયા પણ પછી પણ એવું ને એવું જ જીવન છે. અને એક દિવસ રાજભાઈ શયનખંડમાં સુવા તૈયાર થયા છે અને હાથમાં માળા છે અને ભગવાનના ધ્યાનમાં મસ્ત છે, ત્યારે આગળ એમના પતિદેવ હતા તેને મનમાં સહેજે કામની ભાવના રહેતી, પરંતુ એ જ્યાં કંઈ વિચાર કરવા જાય તે પહેલાં તો એમને શું થયું તે નિષ્કળન સ્વામી અહીંયા લખે છે. દીઠું પુરુષે બાઈનું રૂપ સિંહ સાદૃશ્ય ભાસ્યું સ્વરૂપ, જોઈ પુરુષ પાછો જ ભાગ્યો અતિ ડર મન માહી લાગ્યો, આ તો મનુષ્ય નહીં નિરધાર કોઈ કારણી કયવતાર, માટે વેલ્ય એની પાછી વાડો જો મારું ભલું થવાનું ભાડો. રાજભાઈને પલંગ પર જોઈને પતિદેવ જ્યાં કંઈક વિચાર કરવા જાય છે ત્યાં તો એને પલંગ પર રાજભાઈ બેઠા ના દેખાતું, પરંતુ એક વિકરાળ સિંહ જાને બેઠો હોય એમ એને દર્શન થયા છે. અને જેમ કોઈ બકરી સિંહ આગળ જાય ને થરથર ધ્રુજવા માંડે એમ પતિદેવના અંગો અંગ કાંપવા માંડ્યા છે. તરત એ શયનખંડની બહાર જઈને પોતાના માતા પિતા જ્યાં છે તેમને જઈને કહે છે કે માં, હે પિતા, આજે પુત્રીને તમે સ્વીકારીને મારા પત્ની તરીકે અહીંયા ઘરમાં લાવ્યા છો એ તો જાણે જોગ માયાનો સાક્ષાત અવતાર હોય, જાણે કોઈ દેવી સાક્ષાત પ્રગટ થયા હોય એમ મને દેખાય છે. અને મને તો એમ લાગે છે કે જો આપણે આને દુઃખ આપશું, એની જે ઈચ્છા છે ભગવાન ભજવાની એથી વિપરીત કંઈક કરાવશું તો આપણા પરિવારનો કૂડ સહિત નાશ થઈ જશે અને આપણા પરિવાર માટે સારું નથી. એવી જ્યારે પરિવારજનોને વાત થઈ ખબર પડી છે કે આ તો કોઈક દેવીનો અવતાર છે, ત્યારે એના જે સાસુ હતા એ રાજભાઈને જઈને પૂછે છે કે હે રાજભા, તમારે શું ઈચ્છા છે તમે અમને જણાવો, કારણ કે અમારે તમને દુઃખી નથી કરવા. અને એવી વાત રાજભાઈએ સાંભળી ત્યારે જેમને પતિ, ધન, દોલત, ઘર, સંપત્તિ જેવા વૈભવો પ્રાપ્ત થયા છે તો પણ જેમનું મન વિચલિત નથી થતું એવા રાજભાઈ એમના સાસુને કહે છે કે હે માં, મારે તો કેવળ ને કેવળ ભગવાનને ભજવાની ઈચ્છા છે. આ લગ્ન ઇત્યાદિ જે કાંઈ કર્યું છે એ કેવળ ને કેવળ શ્રીજી મહારાજની આજ્ઞાએ કરીને મેં કર્યું છે, પરંતુ મારે તો ભગવાનને જ ભજવા છે. અને એવી વાત જ્યારે એમના સાસુ સસરાએ સાંભળી છે ત્યારે સુખેથી એમને એમને વિદાય આપી છે અને કહ્યું છે કે વાંધો નહીં, તમે પાછા તમારા પિયરે જાઓ અને તમે ત્યાં રહીને ભગવાનને ભજો. અને પછી રાજભાઈ પાછા પિયરે આવે છે અને ત્યાં પિયરે રહીને પણ આગળ એમનું કેવું જીવન છે તે અહીંયા નિષ્કળાનંદ સ્વામી લખે છે. પછી બાઈ આવી આ પિયેર
કર્યો સંસારે સુખ શુવેર જીણા વસ્ત્ર આભૂષણ યંગ તેનો તરત તજ્યો પર સંગ ગળ્યું ચીકણું સરસયન તજ્યું તેનું કરવું ભોજન ખાટ પાટ પર્યંક પલંગે તજી સુવે ભૂમિ પરયંગે અતિ ત્યાગે કરી તન ગાડ્યું લોહી માંસ શરીરનું બાળ્યું. રાજભાઈ જ્યારે પિયરે આવ્યા છે ત્યારે અમે અંતરમાં ખુમારી તો છે જ ભગવાનની અને ખુશી તો છે જ કે હું હવે ભગવાનને ભજીશ, પરંતુ એમના અંતરમાં હજી પણ એમનો જે ત્યાગની જે છટા હતી તેમને ત્યાગ નથી કરી. એ પિયરીએ પાછા આવીને પણ હાથમાં કંકણ નથી પહેરતા અને જે સ્ત્રીની શોભા પોતાના કેશ કહેવાય, પોતાના વાળ કહેવાય, એ વાળ પણ એમને ઉતારી દીધા છે અને માથે મુંડો રાખીને ફરે છે. એવી રીતે રાજભાઈ ગળ્યું ચીકણું સારું જે અન્ન હોય, તળેલું હોય, ઇત્યાદિ કોઈ પ્રકારનું સારું અન્ન જમતા નથી અને કેવળ ને કેવળ મીઠા વિનાનું અન્ન જમે છે. ગુણાતીતાન સ્વામી તો વાતોમાં લખ્યું કે સ્વાદ મધ્ય મીઠું એ તો જીવને અતિ આવશ્યક વાત છે. સ્વાદ મીઠું જો ના હોય કોઈ પ્રકારના ભોજનમાં તો સારું લાગે જ નહીં. ગમે તેવી ડાબેલી બનાવી હોય, ગમે તે બનાવી, પણ મીઠું ના હોય તો કોઈ પ્રકારે ભાવે જ નહીં. એમ રાજભાઈએ તો મીઠા વિનાનું અન્ન દરરોજ જમે છે, એવું એ ત્યાગ વૈરાગ્યપૂર્ણ જીવન જીવે છે અને જમીન પર સૂઈ જાય છે એ પણ પાથર્યા વગર સૂવે છે. અને એટલું જ નહીં પણ કોઈ પુરુષ જો એમને ભૂલે પણ અડી જાય, એ તો કોઈ પુરુષને અડતા જ નહીં, પણ પુરુષ એમને ભૂલે કરીને અડી જાય અને અથવા તો પુરુષનું મુખ એમના થકી ભૂલમાં દેખાઈ જાય તો એ ઉપવાસો કરે છે. અને એમને તન એવું સૂકવી નાખ્યું છે જાણે નીલકંઠવર્ણીએ તપશ્ચર્યા કરીને એવું વંશ એવું પોતાનું તન સૂકવી દીધું હતું કે એમના કેવળ હાડકાં જ દેખાય ને લોહી તો હતું જ નહીં શરીરમાં. મહારાજ કહે કે કોઈ મને સોયથી કંઈક મારે તો પાણી નીકળે પણ લોહી તો નિસરે જ નહીં, એવું મહારાજે જેવું તન સૂકવી નાખ્યું હતું એવું રાજભાઈએ પણ ત્યાં પિયરે રહીને ભગવાનનું ભજન કરતા તકા પોતાનું વૈરાગ્યપૂર્ણ જીવન જીવીને તન સૂકવી નાખ્યું છે. અને ચરિત્રના ગ્રંથોથી તો એવું પણ જાણવા મળે છે કે એમને આવું તન હતું, તનમાં કોઈ શક્તિ નહોતી, છતાં પણ મહારાજ માટે કોઈ પણ અનાજ જોવાનું હોય, દળવાનું હોય, શાક સુધારવાનું હોય, એવી સેવા કરવા માટે રાજભાઈ સદૈવ તત્પર રહેતા. અને આવું જ્યારે રાજભાઈનું જીવન પિયર એમના માતા પિતાએ જોયું છે, એમને અંતરમાં દાજ તો છે જ કે સાસરે જઈને પાછા આવ્યા છે, તો પણ માતા પિતા આવું જ્યારે ભક્તિમય જીવન જોવે છે તો એમને એક પ્રકારે સુખી સુખ્યા તો છે જ અંતરમાં કે અમારી પુત્રી ભગવાનને ભજે છે, તો પણ જ્યારે તન મન અતિશય દમન કરે છે તો કુટુંબ પરિવારને ગમતું નથી. તો પણ રાજભાઈ સાસરીએથી નીકળે ત્યારે તો એમને વિઘ્નો ટળી ગયા, એમના અંતરમાં ભાવના તો થઈ, પરંતુ ઘરે પાછા આવીને માતા પિતાએ જ્યારે આવો ઉત્પાત મચાવ્યો છે તો રાજભાઈએ પછી એમ વિચાર્યું કે હવે મારે ગઢપુર જઈને ભગવાન જ્યાં વસે છે ત્યાં જઈને જીવુબાની નીચે રહીને મારે હવે ત્યાં જ રહીને જીવન જીવવું છે. તેમણે ઘર બહારનો ત્યાગ કર્યો છે. અને અન્ય ગ્રંથોમાં તો રાજભાઈની એવી પણ કથા છે કે એમની ભક્તિએ કરીને ભગવાન એમને કેવા વશ હતા કે જ્યારે એમનો અંત સમય આવ્યો છે ત્યારે મહારાજ રાજભાઈને સ્વયં જઈને કહે છે કે રાજભાઈ હવે હું તમને ધામમાં ટેડવા માટે આવ્યો છું, માટે તમે મારી સાથે ચાલો. ભગવાને રાજભાઈને આવા જ્યારે વચન કહ્યા છે ત્યારે દાદા ખાચરને મહારાજે રાજભાઈએ રાજભાઈના પાંચમા બેન એવી રીતે દાદા ખાચરને મહારાજે રાજભાઈના ભાઈ તરીકે બનાવ્યા હતા. તો રાજભાઈ ત્યાં મહારાજને એવું કહે છે કે મહારાજ અત્યારે તમે મને તેડવા માટે આવ્યા તો છો અને હું આવવા પણ તૈયાર છું, પરંતુ દાદા ખાચર અત્યારે બહાર ગામ ગયા છે, માટે એ જ્યાં સુધી પાછા નહીં આવે ત્યાં સુધી હું તમારા ધામમાં નહીં આવું. અને ભગવાન જે કેટલા અક્ષર કેટલા દૂર અક્ષરધામથી ભક્તને તેડવા માટે આવતા હોય એમની ભક્તિને કેવા વશ કે મહારાજ સ્વયં એમને એવું કહે છે કે વાંધો નહીં, તમે જ્યારે તૈયાર થશો ત્યારે હું તમને લેવા આવીશ, એવા ભગવાનને ભક્તને વશ. પછી દાદા ખાચર એમનું જ્યારે કામ પતાવીને પાછા ગઢપુરમાં આવે છે
ત્યારે રાજભાઈ ભગવાનને વિનંતી કરે છે કે હે મહારાજ, દાદા ખાચર આવી ગયા છે માટે હવે તમે મને ધામમાં લઈ જાઓ. અને મહારાજ રાજભાઈને ધામમાં લઈ જાય છે. પછી રાજભાઈ ધામમાં જાય છે. પછી જ્યારે એમની ચિતા જે છે એને સળગાવવાની વાત આવે છે ત્યારે છાણા મૂક્યા છે ચિત્તામાં, અને છાણાને કોઈ અગ્નિ પ્રગટાવે તો અગ્નિ પ્રગટે જ નહીં, અગ્નિ ના પ્રગટે. અને સર્વે એવું જાણીને મૂંઝાયા છે કે હવે શું કરવું, આ તન કેમ બળતું નથી, અગ્નિદેવ કેમ પ્રગટ નથી થતા. અને દાદા ખાચરને આ વાતની જાણ થઈ તો દાદા ખાચર ગોપાળાનંદ સ્વામી પાસે જાય છે અને ગોપાળાનંદ સ્વામીને પૂછે છે કે હે સ્વામી, આવું સંકટ કેમ અમારી પર અત્યારે આવી પડ્યું, રાજભાઈનું જે તન છે એને અમે ચિત્તા સળગાવીએ છીએ, ગમે તેટલું રૂ મૂકીએ, ગમે તેટલા ઈંધન મૂકીએ, છતાં પણ આ સળગતી કેમ નથી અગ્નિ. ત્યારે ગોપાળાનંદ સ્વામી તો અંતર્યામી હતા, સર્વ જાણતા, માટે ગોપાળાનંદ સ્વામીએ ત્યારે દાદા ખાચરને કહ્યું કે રાજભાઈ તો સાક્ષાત જોગ માયાનો અવતાર છે, એમને કોઈ દિવસ આ જીવન કોઈ પરપુરુષનો સંગ કર્યો જ નથી, પરપુરુષને અડ્યા પણ નથી, પરપુરુષ સાથે વાત કરતાં પણ એ જો વાત થઈ ગઈ તો પણ એમને ઉપવાસ કર્યો છે, એવું બ્રહ્મચર્ય દ્રઢ એમને જીવનમાં રાખ્યું છે. માટે અગ્નિદેવ છે એ પણ એમના થકી થરથર બીવે છે, એમને અડતા થકા અગ્નિદેવ પણ બીવે છે. કે અગ્નિદેવ જે બધાને બાળીને ભસ્મ કરી નાખે, એને મનમાં એવો વિચાર થાય છે કે જો હું રાજબાને અડીશ અત્યારે, એમના તનને અડીશ, તો હું પોતે એમના તેજ થકી બળીને ભસ્મ થઈ જઈશ, એવું અગ્નિદેવને ભય લાગે છે. પછી ગોપાળાનંદ સ્વામી જ્યારે સ્વયં અગ્નિદેવને આજ્ઞા કરે છે, અગ્નિદેવને કહે છે કે આ તો રાજભાઈનું કેવળ ને કેવળ પંચભૌતિક શરીર છે, એમને એ સતી જે હતા એમનો જે આત્મા એ તો અત્યારે ભગવાનના ધામમાં વિરાજમાન છે, માટે તમે જો એમને અડશો તો કશું જ નહીં થાય, એવું ગોપાળાનંદ સ્વામી અગ્નિદેવને કહે છે. પછી એમની ચિત્તાને અગ્નિ લાગે છે. એવા રાજભાઈ એમનું જીવન ત્યાગ વૈરાગ્યથી પૂર્ણ, ભગવાનના ભજનમાં જ કેવળ ને કેવળ રુચિ, એમના ગુણો તો મહારાજ સ્વયં વચનામૃતમાં ગઢડા અંત્યના 25મા વચનામૃતમાં મહારાજ વર્ણવે છે કે રાજભાઈને તો ત્યાગ વૈરાગ્યનું અંગ, એમના ત્યાગ વૈરાગ્યના જે છટા હતી, જેમના ત્યાગ વૈરાગ્ય માટેની લગ્ની હતી, એ ભગવાનનું સ્વયં હૃદય જીતીને ભગવાને સ્વયં એમનો ઇતિહાસ પોતાના મુખે થકીને વચનામૃતમાં આલેખ્યો છે. એવી રીતના રાજભાઈનું જીવન અહીંયા નિષ્કુળાનંદ સ્વામી વર્ણવીને આગળ લખે છે. તે પ્રતાપ શ્રી મહારાજ તનો શું કહીએ મહિમા મુખે ગણો, એમ કરે નિજ જનની સહાય, માટે મોટો હરિ મહિમાઈ. નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે રાજભાઈના જીવનમાં જે કાંઈ આશ્ચર્ય થયા, એમને જે કાંઈ સામર્થ્ય દર્શાવી, જે કાંઈ મહારાજે એમને પરચા પૂર્યા, એ સર્વે પ્રતાપ કેવળ ને કેવળ મહારાજનો છે. અને મહારાજનો મહિમા તો એવો છે કે આ મુખે કરીને કહેવાય એવો નથી. એમ પોતાના જનની મહારાજ સદૈવ સહાય કરવા માટે તત્પર રહે છે, માટે હરિ અને એમના હરિજન એમનો બહુ જ મોટો મહિમા છે. અને આ વાત જ્યારે સાંભળે ત્યારે રાજભાઈને જે ભગવાન મળ્યા હતા એના એ જ ભગવાન આપણને આજે મળ્યા છે, માટે ભગવાનની ખુમારી આપણા અંતરમાં કેવી હોવી જોઈએ, આ ભક્તોના ચરિત્ર થકી આપણા જીવનમાં પણ એવી ખુમારી આવે, એ જ નિષ્કુળાનંદ સ્વામીનો આશય છે અહીંયા. અને સહેજે મનમાં એવો કોઈક વાર વિચાર તો થઈ જાય કે આવા ભક્તોને મહારાજ આવા પરચા પૂરે છે તો આપણાને કેમ પરચા નથી પૂરતા, એના એ જ ભગવાન છે તો આપણાને પણ એવું કેમ ઐશ્વર્ય નથી દેખાડતા પોતાનું. તો મહારાજ સ્વયં એનો ઉત્તર ગૂઢ રીતે વચનામૃતમાં આપી જ દે છે. પ્રથમના 56માં વચનામૃતમાં મહારાજ એવું કહે છે કે ભગવાન ભક્તિએ કરીને વશ વર્તા હોય તો પણ એના અંતરમાં જો એનો સહેજ પણ અહંકાર હોય તો એ ભગવાનને નથી ગમતો. એમ આ સર્વે ભક્તો છે, જીવબા છે, રાજબા છે, એમના જીવન એવા હતા કે એમને ભગવાનનું કરતાપણું સર્વક્રિયામાં મનાતું. આપણાને ભગવાનનું કરતાપણું મનાય, પરંતુ અમુક સમય માટે પોતાનું કરતાપણું પણ મનાઈ જાય છે. એમ અહંકાર જીવના હૃદયમાં સહેજે થોડો ને થોડો તો રહેતો જ હોય છે, પરંતુ આ તો બધા મુક્તો હતા. અને પ્રતાપ મહારાજનું જોતા તો મહારાજનું જ કરતો સ્વીકારતા, એમને પોતામાં કાંઈ મોટપ ન જણાતી. એમ ભગવાન જાણે કે અમને કંઈક પરચો પૂરીશ તો એ પોતાના વિશે કંઈક મોટપ માણી બેસે, એમ કરતાં ભગવાને જેમ રાખ્યા છે એમ સુખિયા જ રાખ્યા છે. એવી રીતે નિષ્કુળાનંદ સ્વામીએ અહીંયા રાજભાઈનું ચરિત્ર વર્ણવ્યું છે અને 29 કડી સુધીની કથા અહીંયા પૂર્ણ થાય છે.
घनश्याम महाराजनी जय। श्रीपतिम श्रीधरम सर्वदेवेश्वरम भक्तिधरमात्मजम वासुदेवम हरिम माधवम केशवम कामदम कारणम स्वामीनारायणम नीलकंठम भजे। घनश्याम महाराज।